તમે બાઇક પર સવારી તો કરી જ હશે અને તમે બાઇક સાથે જોડાયેલ હોન્ડા નામથી પણ પરિચિત હશો પણ તમે હોન્ડા કંપનીના સ્થાપક સોય વિશે જાણો છો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે આપણને જીવનમાં કોઈ સંઘર્ષ અથવા મુશ્કેલી આવે ત્યારે પ્રેરણા આપે એવી છે જેવી વાત આ વિડીયોમાં કરવાના છીએ હું વૈદિક પટેલ અને આપ વૈદિક જ્ઞાનની સાથે છું આ વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોઈચીરો હોન્ડાનો જન્મ જાપાનના સિજુઓકા નામના નાના ગામમાં સત્તર નવેમ્બર ઓગણીસો છના રોજ થયો હતો તેના પિતાનું નામ ગિહે હોન્ડા હતું નાનું મોટું લુહારી કામ કરતા હતા સાથે સાથે તેઓ જૂની તૂટેલી સાયકલો ખરીદતા હતા અને તેમની મરામત કર્યા પછી તેને વેચતા હતા સોયચીરોને પણ શરૂઆતથી ઓજારોની સાથે રમવાનો ખૂબ શોખ હતો અને તે પિતાને તેમના કામમાં મદદ પણ કરતો ઘરના આ વાતાવરણમાં મોટા થતાં સોયચીરોને ભણવામાં ધ્યાન લાગતું નહીં તેથી તેણે ઓગણીસો બાવીસમાં સોળ વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો ભણતર છોડ્યા પછી સોઈચીરો આઠ કોઈ કંપનીમાં મિકેનિકની નોકરી કરવા માટે ગામડેથી ટોકિયો પહોંચ્યા અહીંથી શરૂ થઈ આવનારા યુગના એક સફળ વ્યક્તિની જીવનકથની ટોક્યો પહોંચ્યા પછી તેમણે આઠ કોઈ કંપનીમાં લઈ જવામાં આવ્યો પરંતુ સોઈચીરોની ઉંમર નાની હોવાથી તેમને ફક્ત કાર સફાઈની કામગીરી આપવામાં આવી પરંતુ સોઈચીરો એ કંપનીના માલિકને મિકેનિકનું કામ શીખવા વિનંતી કરી અને વિનંતીને ધ્યાનમાં રાખીને તેના બોસે સોય ચીરોને બીજી શાખામાં મોકલ્યા જ્યાં માત્ર રેસિંગ કાર તૈયાર કરાતી હતી સોય ચીરો તેમની મહેનત અને લગનથી તે કાર્ય ખૂબ જલ્દી શીખી ગયા અને થોડાક જ મહિનાઓમાં એક સારા મિકેનિક તરીકે ઉભરી આવ્યા ત્રેવીસ નવેમ્બર ઓગણીસો ચોવીસના રોજ જાપાનમાં પાંચમી કાર ચેમ્પિયનશીપ યોજાવાની હતી તેમાં આઠ સોકાઈ કંપનીએ પણ ભાગ લીધો બધી કાર પાછળ મૂકીને આઠ સોકોઈ કંપની કાર વિજેતા થઈ આ વિજા સાથે આઠ સોકાઈ કંપની જાપાનની સૌથી લોકપ્રિય કાર મેન્યુફેક્ચરિંગ કંપની બની ગઈ ત્યારબાદ કંપનીએ ઘણી શાખાઓ ખોલી તેમાંથી એકને સાંભળવાની જવાબદારી સોય ચીરોને આપવામાં આવેલી આમ ઓગણીસો બાવીસ થી ઓગણીસો અઠ્યાવીસ સુધીની છ વર્ષના સમયગાળામાં સોઈચીરોએ ઘણું બધું શીખી લીધું ઓગણીસોએ આઠ સોકાઈ કંપની છોડી તેમણે પોતાનો વ્યવસાય ખોલાવ્યો અને મિકેનિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું તેમના કાર્ય પછી તેણે મોટી કંપનીઓ માટે સસ્તી અને ટકાઉ પિસ્ટન રિંગ્સ બનાવવાનું નક્કી કર્યું અને ટોકસાઈ કંપની શરૂ કરી અને પ્રયોગો શરૂ કર્યા સ્ટન્ટ વેચવા માટે મોટી કંપનીઓનો સંપર્ક શરૂ કર્યો અને ટૂંક સમયમાં જ તેણે ટોયોટા કંપનીને પી સ્ટન્ટ રિંગ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો પરંતુ તે દરમિયાન સોય ચીરોને ગંભીર અકસ્માત થયો હતો અને તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા તેના પછી તેમણે ત્રણ મહિના હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા હતા હોસ્પિટલમાં હતા ત્યારે તેને ખબર પડી કે તેના પી બતાવેલી ગુણવત્તા ધોરણો પ્રમાણે પસાર થઈ શકતી નથી અને તેણે ટોયોટા જેવી મોટી કંપનીનો સંપર્ક પણ ગુમાવ્યો હતો તેમના આખા જીવનની કમાણી ડૂબી ગઈ હતી પરંતુ તે છતાં તેમને હાર માની ન હતી પીસ્ટન્ટ રિંક બુક કરવા માટે ઘણી કંપનીઓના માલિકને મળ્યા મહેનત કરીને ઊભા થાય તે પહેલાં જ બીજી એક આફત આવી ઓગણીસો ચુમ્માલીસમાં બીજા વિશ્વયુદ્ધ સમયે તેમની કંપની અમેરિકન બી ઓગણત્રીસના હુમલામાં સંપૂર્ણ રીતે બળી ગઈ હતી સોઈચીરો ભાગી પડ્યો પણ અટક્યો નહીં સોઈચીરોના દિલમાં આગળ વધવાની એક આગ હતી પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત હતી યુદ્ધ સમાપ્ત થયા પછી સોઈચીરો તેમની કંપનીમાં અવશેષો ચાર પોઈન્ટ પચાસ લાખ હેનમાં વેચી નાખ્યા અને આ પૈસાથી ઓક્ટોબર ઓગણીસો છેતાલીસમાં ટેકનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખોલી યુદ્ધમાં ખોવાયેલ પૈસાના ઉપયોગથી જાપાને મોટું નુકસાન થયું લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની જેના કારણે લોકોને સાયકલ પર ફરવાની ફરજ પડી હતી આ બધી સમસ્યાઓ જોઈ હોન્ડાને મનમાં વિચાર આવ્યો અને પછી એક નાનું એન્જિન બનાવી સાયકલ સાથે જોડ્યું લોકોને સોઈચીરોનો આવિષ્કાર ગમ્યો અને લોકોએ તેમના દ્વારા બનાવેલી આ બાઈક ખરીદવાનું શરૂ કર્યું ત્યાંથી સોઈ ચિરો હોન્ડાની સફળતા શરૂ થઈ આમ જોવા જઈએ તો બાઇસિકલ ઉપર ઉપરથી બાઇક પર જવાની આ શરૂઆત હતી આ બાઈકનું નામ સુજુવા રાખ્યું હતું જેની કિંમત એ જમાનામાં ભાર ભારતીય કરન્સી મુજબ લગભગ એક હજાર પાંચસો રૂપિયા જીતી હતી ઓગણીસો ઓગણપચાસમાં તેણે પોતાની કંપનીનું નામ વોંડા મોટર કંપની રાખ્યું અને તે જ વર્ષે તેણે ટુ સ્ટોક એન્જિન બાઈક પણ બનાવી ત્યારબાદ તેણે ક્યારે પાછું વળ્યું નહીં અને વોન્ડા કંપની ઓગણીસો એકસઠમાં દર મહિને એક લાખ મોટર બનાવવાનું શરૂ કર્યું અને ઓગણીસો અડસઠમાં કંપનીનું ઉત્પાદન દર મહિને વધીને દસ લાખ મોટર સુધી પહોંચ્યું અર્થવ્યવસ્થામાં સુધારો થયો અને પછી હોન્ડા પોર વ્હીલરમાં પણ હાથ અજમાવ્યો હોન્ડા કંપનીની સફળતાનું એક મુખ્ય કારણ એ હતું કે સોયચીરો પોતે મજૂરો સાથે મળીને કામ કરતા મોટા અધિકારીઓ જેટલો જ આદર આપતા હતા સોયીરો હોન્ડાના સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાનો અંત પાંચ ઓગસ્ટ ઓગણીસો એકાણું ના રોજ આવ્યો સુઈ ચિરોએ આ જગતને અલવિદા કહી દીધું પરંતુ જતા પહેલાં તમે આ જગતને શીખ્યું જો હાર માનીએ નહીં અને પ્રયત્ન કરતા રહીશું તો પ્રયત્ન વ્યર્થ નહીં જાય અને એક દિવસ સફળતા ચોક્કસ મળશે તમારો કિંમતી સમય નીકાળી આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે આવા વિડીયો જોવા માટે વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો